જેતુરના પૌધા અને પાનના ઉત્તમ વિકાસ માટે પહેલા માટીનું નિશ્ચિત પ્રબંધ જરૂરી છે. પહેલા માટીનું પરીક્ષણ કરવું જોઈએ. આ માટે માટીના નમૂનાને CSR એન્ડ TI મૈસૂર અથવા કોઈ કૃષિ વિદ્યાલયના માટી પરીક્ષણ માટેની પ્રયોગશાળામાં મોકલો. ધ્યાન રાખો કે માટીનો નમૂનો બરાબર રીતે લેવાય. ખરી વિધિ આ છે. જમીનની આકૃતિ, ઢળાણ વગેરેના આધાર પર જમીનને જુદા જુદા ભાગમાં વહેંચી દો. દરેક ભાગમાંથી 3-4 ભાગ્યોથી માટીના નમૂના લો. દરેક નમૂના માટે 250-300 ગ્રામ માટી જરૂર ઉખેડો. જમીનને 2 ફૂટ ઊંડી ખોદીને માટી લો. શેતુરના સુસજ્જિત બગીચામાંથી માટી લેવી હોય તો શેતુરના પૌધાઓની વચ્ચેથી લો. જમીનની એક સરખી ઊંડાઈથી લીધેલી માટીને બધા જ નમૂના ભેગા કરો. એને સારી રીતે મેળવો અને એમાંના કંકરા, પથ્થર વગેરે વીણી કાઢો. પછી આ સમૂહિત નમૂનાને 4 એક સરખા ભાગમાં વહેંચી દો. આમે સામેના 2 ભાગ લો અને ફરી સારી રીતે મેળવી એના 4 ભાગ કરો. આમ નમૂનો 500 ગ્રામનો થઈ જાય ત્યારે એને સૂકવી એક પોલિથીનની થેલીમાં ભરી દો. થેલી ઉપર પ્રોફોર્માના હિસાબે લેબલ ચોંટાડી દો. વરસાદ, સિંચાઈ અથવા બચેલા પૌધા બાળ્યાના તરત બાદ માટીનો નમૂનો ન લેતા. સિંચાઈ માટેની નાળીઓ પાસેની, વૃક્ષોને નીચેની અને ખાદના ખાડાના અંદરની માટી પણ નમૂના ઉપયુક્ત નથી. પરીક્ષણના પ્રમાણથી ખબર પડી જશે કે તમારી જમીન સાધારણ છે, તેજાબી છે, ક્ષારિક છે કે પછી ખારાશવાળી છે. વધુ વરસાદ પડતો હોય તો એ ઇલાકોમાં માટી તેજાબી હોઈ શકે છે, કારણ ઉપરી તહ વહી જાય છે. તેજાબી માટીનો શેતુરની ઉપજ પર ખરાબ અસર પડે છે. તેજાબી જમીનનો સુધાર સહેલો અને સુલભ છે. ચૂનો દર હેક્ટર માટે 5 મેટ્રિક ટન ચૂનાનું છંટાવ કરો. આ છંટાવ ખોદાઈ પહેલા અને પછી 2 વાર કરો. દર 4-5 વર્ષ બાદ ફરી ચૂનાનું છંટાવ કરવો પડશે. કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ જેવું રાસાયણિક ખાદ વાપરશો તો વધુ સારું. ચૂનાના વપરાશથી જમીનને જોઈતા પૌષ્ટિક તત્વો મળે છે. લોહા અને એલ્યુમિનિયમની નિક્ષમતા ઓછી થાય છે અને ફાયદો કરતા જીવજંતુને પ્રોત્સાહન મળે છે. ઉપરાંત ભૂમિમાંથી ફોસ્ફરસ છૂટું પડી જાય છે અને પૌધા સહેલાઈથી એના વપરાશ કરી શકે છે. શુષ્ક જગ્યાઓમાં ભૂમિ કોઈ એક સ્થાને ઘણીવાર ક્ષરિય હોય છે. આ જગ્યાઓને સિલ્ક સ્પોટ્સ કહેવાય છે. આવી માટીને સુધારીને વપરાશમાં લેવા માટે એમાં દાબેલી માટી, ખેતરનું ખાદ, લીલું ખાદ ઇત્યાદિ જેવું જીવિત ખાદ અને સલ્ફર અથવા જીપ્સમ ઉભેરવું પડે છે. તમે આ બધા શું વાપરો, ક્યારે વાપરો, કેટલું વાપરો એ સ્થાન અને મેળવવાની સુલભતા પર આધાર રાખે છે. ખરાશવાળી માટી દરિયા પાસેની જમીનમાં જોવા મળે છે. જો માટીમાં વધુ પડતું ખરાશ હોય તો માટી પર સફેદ પડ દેખવા મળે છે. ફરી આનો સુધાર પણ સહેલો છે. સારું પાણી. સારા પાણીથી માટીનો ધોવાથી વધુ ખાર ધોવાઈ જાય છે. વારંવાર સિંચાઈ કરવાથી પણ ખરાશ મટાડી શકાય છે, ખાસ કરીને એ વખતે જ્યારે પૌધા વધતા હોય. સિંચાઈથી ખાર ભૂમિના નીચે બેસી જાય છે. આ નીચે બેસવાની ક્રિયામાં શુષ્ક અને ગરમ મોસમ વખતે વાંધો આવી શકે છે. આવી વખતે જમીનને સુકાડેલી ઘાસથી ઢાંકવાથી પાણી અને ખાર નીચે બેઠા રહે છે. વાંધાવાળી આ 3 જાતની માટી સિવાય ભૂમિ ખૂબ જ પાણીથી દલદલ પણ હોઈ શકે છે. જો પાણીના નિકાસ માટેની વ્યવસ્થા સારી રીતે ન કરી હોય તો આ વાંધો પડી શકે છે, ખાસ કરીને ક્ષરિય અને ખારી માટીમાં. જે જગ્યાઓમાં ચોખા પણ વાવ્યા હોય ત્યાં અસ્થિતિ દેખાય છે.
આને લીધે ભૂમિને ઓક્સિજન મળતું નથી અને ફાયદેસર જીવજંતુ એમાં વધી શકતા નથી. પૌદાના જળ આ કારણે સ્વસ્થ રહેતા નથી અને એના સડવાની શક્યતા પણ બની રહે છે. પાણીના બરાબર નિકાસ માટે ખેતરમાં નાળીઓ બનાવો જેથી વધુ પાણી વહી જઈ શકે છે. હવે માટીમાં સારી રીતે વાયુ મળશે અને શેતુરના પૌદા સ્વસ્થ રીતે વધી શકશે. માટી સારી હોય તો શેતુર સ્વસ્થ વધશે. માટીના સુધાર માટે આ પગલાં વહેલા જ લેવાથી વર્ષો સુધી સ્વસ્થ શેતુરનો તમે લાભ પામી શકશો. બીજી બધી જ નકદી ફસલોની જેમ જ શેતુર પણ ઘણા નાશી કીડાઓનો શિકાર થાય છે. આ કીડાઓ ફસલને હાનિ પહોંચાડી તમારો લાભ ખાઈ જાય છે. એટલે જ ચલો જોઈએ કે શેતુરની રક્ષા કેમ કરવી. શેતુરના તમારા પૌદાઓના આ લક્ષણ માટે તપાસો. ઉપરની અણી એટલે કે શૂટ બરાબર બની નથી. અણી ચપટી અથવા જાડી છે. પાનની કળી સખત અને ગાંઠીલી છે. તોડ્યા વગર ગાંઠ ખોલવી મુશ્કેલ છે. પાનમાં કરચલી પડી છે. આ લક્ષણ તમારા બગીચામાં દેખાય છે. આ લક્ષણને ટુકરા કહેવાય છે અને મિલીબગ નામક કીડાને લીધે થાય છે. મિલીબગ રસ ચૂસનારા કીડા છે જે પૌધાનો રસ ચૂસી પાનની માત્રા ઘટાડી દે છે. આ કીડા કેસરી રંગના લગભગ 300 ઈડા પોતાના પેટ પર ચોટેલી પોટલીમાં મૂકે છે. માદા કીડીઓ વધતી વખતે 3 અવસ્થાથી પસાર થાય છે. જ્યારે નર જાતિના કીડા 4 અવસ્થામાં વધે છે. એમનું પૂર્ણ જીવનચક્ર 25 દિવસ લાંબુ હોય છે. મિલીબગ આમ તો આખે જ વરસ બગીચામાં રહી શકે છે, પણ તેઓનું આક્રમણ ગ્રીષ્મ ઋતુમાં તીવ્ર હોય છે. આ કીડાઓ મહેમાન બની શેતુરના પૌધાઓમાં છુપાઈ જાય છે, એટલે દવાનો છંટાવથી બચી શકે છે. અને રક્ષા માટે એમના ઈંડા ઉપર અને મોટી અવસ્થાના કીડા ઉપર ભીણ જોવું પડ હોય છે. એટલે ત્રિમુખી આક્રમણ કરવું પડે છે, જેમાં સફાઈ સંબંધિત ઉપાય, રાસાયણિક પદાર્થ ઉપયોગ અને પરજીવી કીડાઓનો ઉપયોગ સામેલ છે. સફાઈ સંબંધી ઉપયોગને લાગુ પાડવા પૌધાઓના રોગી ભાગ કાપીને એક પ્લાસ્ટિકની થેલીમાં ભેગા કરો. ધ્યાન રહે કે એના ઉપર ચોટેલા મિલીબગ જમીન પર ન પડે. આ રોગી કલમોને અને પાનોને બાળી નાખો. જમીનમાં એમનો ઘટવો બરાબર નથી, કારણ મિલીબગ જમીનમાંથી નીકળી ફરી પૌધાઓ સુધી પહોંચી શકે છે. શેતુર સિવાય બીજા અન્ય પૌધા ઉપર પણ મિલીબગ પડી શકે છે, એટલે શેતુરના બગીચા પાસે બીજું કોઈ ઉગાડો નહીં તો સારું. ઘણી સામાન્ય દવાઓથી મિલીબગ મરી શકે છે, પણ 0.2% DDVP ડાયક્લોરોવોસના ઉપયોગની સલાહ ઉપાય છે, કારણ મિલીબગના પ્રાકૃતિક દુશ્મનો પર આનું અસર થતું નથી. 0.2% DDVP બનાવવામાં 76% DDVPના એક ભાગમાં 379 ભાગ 0.5% સાબુના દ્રવ મેળવો. સાબુના દ્રવ્યથી દવા દૂર સુધી ફેલે છે અને ઉપરાંત મિલીબગ પર લાગેલા ભીણી પણ આમાં ઓગળી જાય છે. આ કીડાનો નાશ શાખાઓ કાપ્યાના અથવા પાનની ફસલના 10 દિવસ પછી દવાનો છંટાવ કરવાથી થઈ શકે છે. છંટાવના 17 દિવસ પછી પાન રેશમના કીડાઓના આહાર માટે વપરાઈ શકાય છે. મિલીબગના ઘણા પ્રાકૃતિક શત્રુ પણ છે, જેમાં લેડીબર્ડ બીટલ ખૂબ જ અસરદાયક છે. આ બીટલ પરિપકવતા પહેલા અને પરિપકવતા બાદ નાના મોટા બધી જ અવસ્થાથી મિલીબગને શોધીને ખાઈ જાય છે. લેડીબર્ડ બીટલને ઉધેરી અને શેતુરના બગીચામાં મુક્ત કરી શકાય છે. દરેક હેક્ટર માટે લગભગ 200-300 પરિપકવ માદા જાતિના બીટલ બગીચામાં મુક્ત કરો. આ બીટલ આપોઆપ વધી શેતુરના બગીચાનું રક્ષણ કર્યા કરશે. એ કોઈ પણ પોદાનું નુકસાન કરતા નથી. નિયંત્રણ માટેના આ બહુમુખી ઉપાયો સિવાય બીજી સાવધાની પણ જળવાવી પડશે. શેતુરની કલમોને
રોપણ કરતા પહેલા સારી રીતે ઉપરથી તૈયાર કરો. કલમોને 0.2% DDVP દ્રવ્યમાં 2-3 મિનિટ સુધી ડૂબાડો, જેથી એના પર ચોટેલા મિલીબગ મરી જશે. સામાન્ય કીડી મકોડા મિલીબગના ઈડા અને કીડા ઉપાડે છે, એટલે એમને દૂર રાખવા શેતુરના બગીચામાં 5% BHC છાંટો. બહારના પૌદાઓના પાન રેશમના કીડાઓને ન ખવડાવતા. આ બહુમુખી યોજનાથી ટુકરા પર પૂરેપૂર નિયંત્રણ મળી શકશે. આ રોગ વાયરલ રોગ નથી. શેતુર એક બહુવર્ષીય ફસલ છે, જેનાથી 15-20 વર્ષ સુધી નિરંતર આવક મળી શકે છે. એટલે જ એની જે તમે પ્રારંભમાં જ યોજનાપૂર્વક કાળજી લો તો વર્ષો સુધી તમને ફાયદો થઈ શકે છે. તમારા શેતુરના ખેત વરસાદ પર નિર્ભર છે કે એમાં સિંચાઈની વ્યવસ્થા કરી છે? કેટુ, જેને M5 પણ કહેવાય છે, એ ખૂબ જ લોકપ્રિય શેતુરની જાત છે. જુદી જુદી પરિસ્થિતિમાં પણ સૌથી વધુ ફસલ માટે શેતુરની ઘણી જુદી જુદી જાતોની વૈજ્ઞાનિક રીતે વિકાસ કરવામાં આવ્યો છે. ખરી રીતે તો આ નવીન જાતો કેટુ કરતાં વધુ લાભદાયક છે, અને એનાથી વરસાદ પર નિર્ભર જગ્યાઓમાં 4-5 મેટ્રિક ટન અને સિંચાઈની વ્યવસ્થા હોય ત્યાં 10-15 મેટ્રિક ટન વધુ ફસલ મળી શકે છે. વરસાદ પર નિર્ભર લાલ માટીવાળા ક્ષેત્રો માટે શેતુરની નવી જાત S13 ખૂબ જ અનુકૂળ છે. આ જાત 42 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન પણ ઝેલી શકે છે. આ જાતના પૌદાઓમાં ઇન્ટરનોડ ટૂંકા હોય છે અને શાખાઓ ખૂબ જ હોય છે. આના જળ ઊંડા અને વિસ્તૃત હોય છે. પાનોમાં ભેજ વધુ હોય છે. તેઓ જલ્દી સૂકતા નથી અને એમાં પ્રોટીનની માત્રા પણ વધારે હોય છે. સાધારણ રીતે પ્રતિ વર્ષ 1 હેક્ટર 16 મેટ્રિક ટન પાન ઉપજે છે. S13 નામક શેતુરની આ જાત લીફ સ્પોટ, પાવડરી મિલ્ડ્યુ અને લીફ રસ્ટ જેવા શેતુરને લાગતા રોગોના પણ સાધારણ રીતે સામનો કરી શકે છે. કાળી માટીવાળા વરસાદ પર નિર્ભર ક્ષેત્રો માટે S34 નામક જાતની સિફારિશ થાય છે. આ શેતુરની જાતનો મુખ્ય લાભ એ છે કે એક ક્ષારીય ભૂમિને પણ સહી શકે છે. બીજો લાભ એ પણ છે કે આ જાતમાં પાનની ઉપજ S13 જેવી જ છે. સિંચાઈ હોય એ ક્ષેત્રોમાં S36 અને S54 નામક શેતુરની જાત અનુકૂળ નીવડે છે. S54 જલ્દી જળ પકડે છે. એની શાખાઓ ઊંચી અને જાડી હોય છે અને પાન પણ મોટા હોય છે. એમાં પ્રોટીન અને ભેજની માત્રા પણ વધારે છે. શેતુરની આ જાત ખાદ પણ સારી રીતે સહન કરી છે અને પ્રતિ વર્ષ દરેક હેક્ટરમાંથી 45 મેટ્રિક ટન પાન ઉપજી શકાય છે. એક બીજી જાત જેના પાન જાડા અને ચમકદાર હોય છે એ છે S36. એહી ઇન્ટરનોડ ટૂંકા હોય છે અને આ જાતિના પાન S54 કરતાં વધુ મોટા હોય છે. સાધારણ રીતે પ્રતિ વર્ષ દરેક હેક્ટરની 40 મેટ્રિક ટન પાન ઉપજે છે. S54 જાતિના શેતુરનો પૌદાને 5 દિવસમાં 1 વાર ખૂબ જ પાણીની જરૂર પડે છે. જ્યાં પાણી મોટી માત્રામાં ઉપલબ્ધ ન હોય ત્યાં S36 વધુ અનુકૂળ રહે છે. S36માં જળ નોન વિકાસ સામાન્ય હોય છે અને આની કલમ ખેતરમાં ઝાડ લગાડવા માટે ઉત્તમ છે. S36 જાતિના પાનમાં ભેજની માત્રા વધુ હોય છે અને એ વધુ સમય સુધી ભેજને જીળવી શકે છે. એટલે જ આ પાન નાની વ્યજના રેશમી કીડાઓ માટે ખૂબ જ અનુકૂળ છે. શેતુરની આ ચોરાઈ જાત વર્ષો સુધી ભરોસેમંદ અને લાભદાયી નીવડી રહી છે. શેતુરની ખેતી પાનોની ફસલ માટે થાય છે.
વારંવાર પાનોની ફસલ કરવાથી ભૂમિનો પૌષ્ટિક તત્વ ધીરે ધીરે વપરાઈ જાય છે અને એમને ભૂમિમાં પાછા મેળવવા જરૂરી છે. આ કામ ખાદથી કરી શકો છો. ખાદ એકલા જ ભૂમિને પૌષ્ટિક તત્વ પાછા આપી શકે છે, પણ ખાદના લાંબા અને મોટી માત્રામાં વપરાશથી ભૂમિનો સામાન્ય સ્વાસ્થ્ય છેડાઈ જાય છે. ભૂમિને જોઈતે પૌષ્ટિક તત્વ આપવા, એમાં પ્રાકૃતિક ખાદ મેળવાવી ભૂમિનો સ્વાસ્થ્ય સંભાળી શકાય છે અને ઉપજ વધારી શકાય છે. હજુ સુધી પ્રાકૃતિક ખાદ ફાર્મયાર્ડ મેન્યુઅરના રૂપમાં વપરાયો છે. આ ખેતરમાં પડતા પાળતુ જાનવરોના મળથી બને છે, પણ દિવસે દિવસે આ મોંઘું થતું જાય છે અને એની ઉપલબ્ધિ પણ સહેલી નથી રહી. એટલે જ ફાર્મયાર્ડ મેન્યુઅરની સાથે સાથે તમારો ખેતરમાં થતો મળનો વપરાશ જરૂરી બની રહ્યું છે. રેશમ ઉત્પાદન માટેના ખેતરોમાં ઘણો મળ અને કચરો બને છે, જેવો કે રેશમના કીડાઓના મળ, શેતુરની તૂટેલી શાખાઓ, બચેલો પાન, ઝાડોના લીલા પાન ઇત્યાદિ. આ કચરાનું તમે શું કરો છો? અને બાળવા માટે ઉપયોગમાં લો છો કે પછી અહીંયા ત્યાં ફેંકી દો છો? સારી રીતે આ કચરો કચરો નથી, અને જો એની વપરાશ બરાબર થાય તો એનાથી તમે સારું એવું કમાઈ શકો છો. મોટા ભાગના ખેડૂત કમ્પોઝિટ બનાવવામાં કચરાનો ઢેર બનાવી દે છે. આ રીત ખોટી છે, કારણ કે આમ કચરો સડતો નથી અને એનાથી બનેલા કમ્પોઝિટમાં નાઇટ્રોજનની માત્ર ફક્ત 0.3%, ફોસ્ફરસની ફક્ત 0.15% અને પોટાશિયમની ફક્ત 0.3% હોય છે. બરાબર રીતે કમ્પોઝિટ બનાવવા એક એકરના ખેતર માટે પહેલાં તો 4.5x1.5x1 મીટરનો ખાડો ખોદો. આને તમે પાકી રીતે સિમેન્ટ કરી શકો તો સારું. કમ્પોઝિટને વરસાદ અને તીવ્ર તડકાથી બચાવવા ઉપર ફૂસનું છાપરું બનાવો. રોજ આ ખાડામાં ખેતરના કચરાનું પડ બનાવો. પડ 30 સેન્ટીમીટર જેટલું જાડું થાય ત્યારે એના ઉપર 0.5 કિલો ગોબર, 150 ગ્રામ રાખ, 200 ગ્રામ ચૂનાનો ભૂક્કો, 250 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને 18-20 લીટર પાણી છાંટો. રોક ફોસ્ફેટના વપરાશથી કમ્પોઝિટ વધુ સમૃદ્ધ થાય છે. આમ ખાડાને જમીનના સ્તરથી 30-45 સેન્ટીમીટર ઉપર સુધી ભરી એના ઉપર માટી અને ગોબરનો લેપ લગાડી દો. ત્રણ થી ચાર મહિનામાં કચરો બેસી જશે અને કમ્પોઝિટ તૈયાર થઈ જશે. એક ખાડામાંથી તમે 4 ટન કમ્પોઝિટ મેળવી શકશો. આ રીતે બનાવેલા કમ્પોઝિટમાં નાઇટ્રોજનની માત્ર 1.6%, ફોસ્ફરસની 0.7% અને પોટાશિયમની 1.2% હોય છે. કમ્પોઝિટ તો કચરામાંથી બનાવેલું ધન છે અને આ ભૂમિને સમૃદ્ધ કરે છે. પણ આજે નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાદ ખૂબ જ મોંઘા છે, ઉપરાંત એમની ખૂબ જ મોટી માત્રામાં જરૂરત પડે છે, કારણ શેતુરના પૌધાને એમની ખૂબ જ ખપત છે. કોઈ એક વાર રાસાયણિક ખાદ સમય પર મળતા પણ નથી. આ કારણોને લીધે શેતુરને ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર પૌધાઓ આપેલા ખાદની પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા, કારણ ખાદના પોષક તત્વ ઉપયોગ પહેલા જ વહીને નીચે ચાલ્યા જાય છે. સાથે જમીનમાં આ રાસાયણિક પદાર્થ ખૂબ જ વધી જાય છે અને જમીન નીચેનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. એટલે જ એક સસ્તા અને તદ્દન જ હાનિરહિત પ્રાકૃતિક ખાદની જરૂરત છે. પ્રાકૃતિક ખાદ અથવા બાયોફર્ટિલાઇઝર્સ જીવિત જંતુઓથી બને છે અને એમનો ઉપયોગ જમીનમાં ઓછી માત્રામાં થાય છે. આવા ખાદથી પૌધાઓને નાઇટ્રોજન તથા ફોસ્ફરસ જેવા પોષક તત્વ મળી શકે છે. એઝોટોબેક્ટર આવું જ એક પ્રાકૃતિક જીવિત ખાદ છે. એઝોટોબેક્ટર વાતાવરણના નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરી છે,
જેથી શેતુરના પૌધા એની પૂર્ણ રૂપે લાભ લઈ શકે છે. આ ખાદથી પૌધાના વિકાસ માટેના હોર્મોન્સ તથા વિટામિન્સનું ઉત્પાદન પૂર્ણ થાય છે. આ એઝોટોબેક્ટર પ્રાકૃતિક ખાદ 150 ગ્રામ અને 200 ગ્રામના પોલીપેકમાં મળે છે. આ પેક તમે કોઈ એક સરકારી એજન્સી, મૈસૂરમાં સ્થિત CSRTI અથવા કોઈ કૃષિ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી શકો છો. દર વર્ષે પ્રતિ હેક્ટર ફક્ત 20 કિલો એઝોટોબેક્ટરના વપરાશથી તમે નાઇટ્રોજનનો સામાન્ય ઉપયોગ અર્ધો કરી શકો છો. 20 કિલો ખાદને વર્ષની પૂરેપૂર ફસલમાં એક સરખી વેચી દો. જે વર્ષમાં તમે 5 ફસલ કાપતા હોવો તો દરેક ફસલને 4 કિલો ખાદ જોઈએ. આ જીવિત ખાદને 50 ગુણા ખેતરમાં ખાદમાં અથવા કમ્પોઝિટ સાથે મેળવો અને ખેતરમાં પાથરો. શેતુરના પૌધાની પંક્તિઓ વચ્ચે નાલી બનાવી આ ખાદ એમાં છાંટો અને એને માટીથી ઢાંકી દો. આ ઉપરાંત દરેક હેક્ટર માટે 120 કિલો ફોસ્ફરસ અને પોટાશિયમનો 2 ભાગમાં વેચી વપરાશ કરો. રાસાયણિક ખાદના વપરાશના 7 થી 10 દિવસ પહેલા અથવા 7 થી 10 દિવસ બાદ આ જીવિત ખાદનો ઉપયોગ કરો. આને ખેતરમાં નાખ્યા પછી ખેતરની સિંચાઈ તરત જ અને સારી રીતે કરો. કારણ આ ખાદ જીવિત છે અને ભેજ ન હોય તો આ સુખાઈને ભરી જશે. યાદ રાખજો, આ જીવિત ખાદનો બીજા ખાદ જોડે ઉપયોગ ન કરવો જોઈએ. આ રીતે ઓછામાં ઓછા ખર્ચ કરવાથી આ જીવિત ખાદથી ભૂમિની ગુણવત્તા વધારી શકાય છે. ભૂમિને ફાયદો થાય છે અને આવતી પેઢીઓ માટે વાતાવરણ સ્વસ્થ તથા પ્રદૂષણ રહિત રહે છે. અણજોઈતા નકામા છોડ ઘરમાં અણગમતા મહેમાન જેવા છે. તેઓ સિંચાઈ હોય એ બગીચાઓમાં ખૂબ જ થાય છે. શેતુર જોડે તેઓ સ્પર્ધામાં ઉતરે છે અને ભૂમિનો પૌષ્ટિક તત્વો પોતાના માટે ખેંચી લે છે. સાથે પાનની ઉત્પાદકતા 50% ઘટી જાય છે. ઉપરાંત નકામા છોડોમાં હાનિકારક કીડાઓ અને રોગ પણ પડે છે. એટલે જ બગીચાઓમાં નકામા છોડ ન હોવા જોઈએ. ખેડૂત નકામા છોડ સાધારણ રીતે હલની મદદથી કાઢી નાખે છે. જ્યાં શેતુર ખૂબ જ નજીક ઉગાડેલી હોય ત્યાં આ કામ હાથે જ કરાય છે. હાથે નકામા છોડ કાઢી નાખવું અસરદાર તો છે, પણ આ કાર્ય મોંઘું છે. કારણ દર વર્ષે પ્રતિ હેક્ટર માટે 500 દિવસ લાગે છે. હલની મદદથી આ કાર્ય કરવાથી છોડ પૂર્ણ રૂપે નીકળતા નથી. આ કાર્ય કરવા માટે, એટલે કે નકામા છોડને મારવા, હર્બિસાઇડ અથવા વીડિસાઇડ નામક દવાઓ પણ મળે છે. આ દવાઓનો ઉપયોગ કરવાથી અને સાથે સાથે હાથથી નકામા છોડ ખેંચી લેવાથી આ કાર્ય અલ્પવ્યતી અને અસરદાયી બને છે. ગ્લાયસિલ એક ખૂબ જ અસરદાયી હર્બિસાઇડ દવા છે. દરેક હેક્ટર માટે તમને 4.2 લિટર ગ્લાયસિલનું જરૂરત પડે છે. આ 4.2 લિટર ગ્લાયસિલને 3 કિલો અમોનિયા સલ્ફેટ જોડે 600 લિટર પાણીમાં મેળવો. નકામા છોડો પર આને છાંટો. છટાઓ શાખા કાપડના 2 થી 3 દિવસમાં જ કરો. ધ્યાન રહે કે છટાઓ વખતે શાખાઓ પર પાન ન હોવા જોઈએ. કારણ આ દવા નકામા છોડ જોડે પાનને પણ હાનિ પહોંચાડી શકે છે. આ છટાવ હાથેથી ચાલવાવાળા સ્પ્રેયર, જેની ઉપર WFN-40 અથવા ULV જેવા પંખાવાળા નોઝલ હોય, એનેથી જ કરો, જેથી દવા દૂર સુધી ઉડશે નહીં. છટાવ એક તડકી સવારે કરો. જે છટાવ કર્યાના 6 કલાકમાં વરસાદ પડે તો છટાવ ફેરી કરો. છટાવ કર્યાને 1 અઠવાડિયામાં જે બધા જ નકામા છોડ મરી જશે.
ગ્લાયસિલનો વપરાશ કરો ત્યારે શેતુર જોડે બીજું કોઈ બાવશો નહીં. દર બે ફસલ બાદ વરસમાં બે વાર છંટાવ કરો. ગ્લાયસિલ ભૂમિમાં વસતા ફાયદેસર જીવજંતુઓને નુકસાન પહોંચાડતું નથી. ગ્લાયસિલ છાંટેલા બગીચાઓમાં થયેલા શેતુરના પાન પણ રેશમના કીડાઓ માટે સુરક્ષિત છે. ગ્લાયસિલના વપરાશથી પ્રતિ વર્ષ પ્રતિ હેક્ટર 250 શ્રમિકોને દૈનિક પગાર બચાવી શકાય છે. હાથેથી જે નકામા છોડ કાઢવા હોય તો દરેક ફસલ પાછળ 3000 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. જ્યારે ગ્લાયસિલ પણ સાથે સાથ વાપરો તો ખર્ચો ફક્ત 1250 રૂપિયાનો થાય છે. ઉપરાંત નકામા છોડ વગરના બગીચામાં ખાદની બચત પણ થાય છે. શેતુરના પૌદાની પ્રવર્ધન ક્રિયા બીજ કલમ વગેરેથી થઈ શકે છે. મોટા ભાગે આ ક્રિયા માટે કલમનો ઉપયોગ થાય છે, પણ કોઈ એક વાર જડોના અનુચિત વિકાસને કારણે કલમ મુરઝાઈ જાય છે. આવી શક્યતાથી બચવા સારી રીતે જડ પકડેલા પૌદાઓનું જ રોપણ કરવું. પૌધશાલામાં તૈયાર કરેલા જડ પકડેલા પૌદાઓને સેપલિંગ કહેવાય છે. સેપલિંગ્સ એકી સાથે વધી જલ્દી જ પુષ્ટ બગીચાનો સ્થાપના કરે છે અને તેઓ ઋતુના ઉતાર ચઢાવ સહેલાઈથી ઝેલી શકે છે. ચોમાસાના 4-5 મહિના પહેલા સેપલિંગ્સ ઉછેરો. આ કલમોની રોપણ પૌધશાલામાં કરો. પૌધશાલા પાણીને સ્ત્રોત પાસે હોવી જોઈએ. સમતલ જમીન જે પાણી સહેલાઈથી શોષી શકે અને જેની માટી દુમટ હોય પૌધશાલા માટે ઉપયુક્ત છે. ટ્રેક્ટરથી ખેંચેલા હલથી જમીનને 30-40 સેન્ટીમીટર ઊંડી ખોદો. આ પછી માટીને ગાંઠો તોડવા જમીનની 2-3 વાર સામાન્ય હલથી જોતાઈ કરો. જોતાઈ કર્યા બાદ સમતલ કરેલી જમીનમાં 25 સેન્ટીમીટર ઊંડી અને 30 સેન્ટીમીટર પહોળી સિંચાઈ માટેની નાલીઓ બનાવો. નાલીઓ વચ્ચેની જમીનને 5x1.5 મીટરની ક્યારી વેચી દો. દરેક ક્યારી ઉપર 2 બાંડલી ફાર્મયાર્ડ ખાદ પાથરો અને માટીમાં મેળવી દો. જમીન રેતીલી હોય તો એમાં ચીકની માટી અને લાલ માટી પણ મેળવો. માટી ચીકની હોય તો એમાં રેતી મેળવો. દીમકથી બચવા માટીમાં 10 ગ્રામ 5% BHC પાવડર પણ લગાડો. સેપલિંગ ઉછેરવા 6-8 મહિનાની શાખાઓ વાપરો. એક થી 1.5 સેન્ટીમીટર પહોળી શાખાઓમાંથી 18 સેન્ટીમીટર લાંબી કલમો તૈયાર કરો. પંદર સેન્ટીમીટરના અંતર પર બનેલી પંક્તિઓમાં કલમોનું પૌધશાલામાં રોપણ કરો. દરેક કલમ વચ્ચે 10 સેન્ટીમીટરનો અંતર હોવો જોઈએ. દરેક કલમમાં એક કલી જમીનની ઉપર હોવી જોઈએ. કલમની આજુબાજુની માટીને સારી રીતે દબાવી દો. ક્યારીની નિયમિત રીતે સિંચાઈ કરો. 5-6 અઠવાડિયા બાદ જ્યારે પૌધા 10-15 સેન્ટીમીટર ઊંચા થઈ જાય ત્યારે દરેક ક્યારીમાં 150 ગ્રામ સુફલા પાથરી સિંચાઈ કરો. 4 મહિનામાં જ પૌધા 1-2 મીટર ઊંચા થઈ જશે. હવે આ પૌધા અથવા સેપલિંગ વૃક્ષરોપણ માટે તૈયાર છે. વૃક્ષરોપણ માટે સેપલિંગ 10-12 મહિનાના હોવા જોઈએ. શાખાની જાડાઈ 10-12 સેન્ટીમીટરની તથા ઊંચાઈ 2 મીટરની હોવી જોઈએ. સેપલિંગ્સની જડ સહિત ઉખાડવા ક્યારીને સારી રીતે ભીની કરો. જમીનમાં નીચેથી માટી હટાવી એક બાજુથી સેપલિંગને ઉખાડો જેથી જળને નુકસાન ન પહોંચે. ખેતરના દરેક ખાડામાં એક જ સેપલિંગનું રોપણ કરો. આથી રોપણ સામગ્રીને બચાવ થાય છે. સ્થાપિત થયેલા જળોને કારણે આ પૌધા બગીચામાં શેતુરના બગીચાઓ એક જૂની કહેવત યાદ કરાવે છે.
જે વાવશો તે જ લણશો. વાવણી કાયદેસર સારી રીતે કરી હોય તો ફસલ એક સરખી અને સારી મળી શકે છે. ખાડાઓમાં વાવણી કરવાથી જમીન છૂટી પડી જાય છે અને જળ ઊંધે સુધી વધી શકે છે, ઉપરાંત જળ ન પકડવાની શક્યતા ઓછી થઈ જાય છે. જે ક્ષેત્ર વરસાદ પર નિર્ભર છે ત્યાં માટી ખૂબ જ કડક હોય છે અને જળ બરોબર રીતે વધી શકતા નથી. વરસાદ સાધારણ રીતે જૂન અને ઓક્ટોબર વચ્ચે પડે છે. નવેમ્બર સુધી ભૂમિમાં ભેજ રહે છે અને એ પછી પૌદાઓ આવતા ચોમાસા સુધી ભેજ વગર જ રહેવું પડે છે. એટલે જ એ જરૂરી છે કે પૌદાને જળ જલ્દી જ ઊંડે સુધી વધી જાય, જેથી ભોય ભીતરના ભેજની ફાયદો એમને સૂકા મહિનાઓમાં પણ મળી શકે. આ માટે 35 સેન્ટીમીટર બાય 35 સેન્ટીમીટર બાય 35 સેન્ટીમીટરનો ખાડાઓ ખોદો. દરેક ખાડામાં 1 કિલો સારી રીતે સડેલું ખેતરનું ખાદ અથવા કમ્પોઝિટ નાખો. માટી ચીકણી હોય તો એમાં 1 કિલો રેતી પણ પૂરો. બધું સારી રીતે મેળવી ખાડા પૂરી દો. ચોમાસા બેસવાનો હોય તો સમય વાવણી માટે ઉત્તમ છે, કારણ એ વખતે જમીનમાં જરૂરત પ્રમાણે ભેજ હોય છે. શેતુરની વાવણી બીજ કલમ ઇત્યાદિથી થઈ શકે છે. આ બધામાં સાધારણ રીતે કલમ જ વધુ વપરાય છે. 1.2 સેન્ટીમીટર જાડી 6-8 મહિનાની શાખાઓ પસંદ કરો. 4-5 કલી રાખો. 22-22 સેન્ટીમીટરની કલમો તૈયાર કરો. વરસાદ પર નિર્ભર ક્ષેત્રોમાં પૌધાઓ વચ્ચે 90 બાય 90 સેન્ટીમીટરની જગ્યા છોડો. એક જ ખાડામાં 3 કલમ વાવશો તો ભરેલા પૌધાઓથી રહી ગયેલી જગ્યાઓની શક્યતા ઓછી થઈ જશે. ત્રિકોણી રીતે 15-15 સેન્ટીમીટરની દૂરી પર કલમોની વાવણી કરો. ધ્યાન રહે કે એક કલી ભૂમિના ઉપર હોવી જોઈએ. કલમની આજુબાજુની માટી દાબી દો. વરસાદ ન પડે તો હાથે પૌદાઓને પાણી આપો. જળ પકડેલા પૌદાઓની વાવણી પણ કરી શકાય છે. પૌદાઓની વાવણી કરવાથી બગીચાઓ એક સમાન વધે છે, કારણ પૌદાઓની જળ પહેલેથી જ વધેલી હોય છે. પૌદાઓની વાવણી કરવાની રીત કલમના વાવણ જેવી જ છે, પણ દરેક ખાડામાં માત્ર એક જ પૌદા વાવો. નાના ઝાડની વાવણી માટે 4-5 મહિનાના પૌદા લો. વાવણી પહેલા પૌદાને બધા જ પાન ઉખેડી લો. મોટા ઝાડ વાવા હોય તો 1 વર્ષના પૌધા જેની જાડાઈ 10-12 સેન્ટીમીટર હોય તે વાવો. બગીચો સારી રીતે સ્થાપિત થાય છે અને 20 વર્ષ સુધી વધુ લાભ પણ સ્થાપિત જ છે. તમને ખબર છે કે તમારા શરીરના પૂર્ણ વિકાસ માટે આહાર સિવાય બીજી પણ ઘણી જરૂરત છે. આ છે વિટામિન્સ, હોર્મોન્સ ઇત્યાદિ. જે તમારા શરીરમાં જ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય આહાર સાથે અથવા ઔષધના રૂપમાં લેવા પડે છે. શેતુરનો સામાન્ય આહાર છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. પણ આપણી જેમ જ શેતુરને પણ પૂર્ણ વિકાસ માટે આ ઉપરાંત હોર્મોન્સની જરૂર પડે છે, જે સામાન્ય સ્થિતિમાં ઉપલબ્ધ ન હોય તો જુદા લેવા પડે છે. જો આ જરૂરતો પર તમે ધ્યાન નહીં આપો તો શેતુરને જોઈતી માત્રામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવાથી પણ એની જોઈતી વિકાસ નહીં થાય. શેતુર માટેની મુખ્ય દવાઓ છે ટ્રાયકોન્ટનોલ, આયર્ન, ઝિંક ઇત્યાદિ. ટ્રાયકોન્ટનોલથી પૌદાને પૂરેપૂરો વિકાસ થાય છે અને પૌદાની સહનશીલતા વધારવામાં પણ મદદ મળે છે. દરેક છટાવ અને પ્રત્યેક હેક્ટર માટે 125 મિલીલીટર ટ્રાયકોન્ટનોલને 600 લિટર ચોખ્ખા પાણીમાં મેળવો. નીચેની શાખાઓ કાપવા 15 દિવસ પછી પૌદા ઉપર એને સારી રીતે છટાવ કરો. 2-3 દિવસ પછી પૌદાને ખાદ આપો. 15 દિવસ પછી ફેરી એકવાર ટ્રાયકોન્ટનોલનો છટાવ કરો. છટાવ સવારના વખતે જ્યારે તડકો સારો હોય ત્યારે પાવર સ્પ્રેયરથી કરવો. જો 6 કલાક પહેલા વરસાદ પડે તો છટાવ આગલે દિવસ ફેરી કરવો. પ્લાસ્ટિક, પીવીસીની નાળીઓ અને વાસણોની વપરાશ ન કરતા. હવે તમારા બગીચા જુઓ, પાન તદ્દન લીલા છે અને ઉપજ 25% વધી ગઈ છે. પૌદાને ખાદ જ આપ્યું હોત તો આ સ્થિતિ ન હોત.
આયન એટલે કે લોહુ પણ એક મહત્વપૂર્ણ પૌષ્ટિક તત્વ છે જેની થોડાક પ્રમાણમાં જરૂરત પડશે. સાધારણ રીતે આ ભૂમિમાં હોય છે, પણ કોઈ એક વાર પૌધાઓ એને લાભ લઈ શકતા નથી. આયન ન મળવાથી શેતુરનો પૌધો સ્વસ્થ થઈ જાય છે અને પાન પીલા અથવા સફેદ બની જાય છે. પૌધાને આયન સહેલાઈથી મળતા ફેરસ સલ્ફેટના રૂપમાં આપી શકાય છે. આમાં 19% આયન હોય છે. શેતુરનો 1 હેક્ટર પર છંટાવ કરવો. 5 કિલો ફેરસ સલ્ફેટનો 500 લિટર પાણીમાં ઘોળી દો. શાખા કાપ્યાના 15-20 દિવસ બાદ આના પાનો પર છંટાવ કરો. ઝીંક એક અન્ય મહત્વપૂર્ણ પૌષ્ટિક તત્વ છે જે પૌધાઓને સાધારણ રીતે મળી શકતું નથી. આ તત્વ વગર પૌધા ભૂમિમાંથી જોઈતી માત્રામાં પાણી ખેંચી શકતા નથી અને તેઓ ફોસ્ફરસ લાભ લઈ શકતા નથી. ઝીંક રહિત ભૂમિમાં ઉગાડેલા શેતુરના પાનાનું આહાર ખાવ્યાથી રેશમના કીડા બરાબર વધતા નથી. જો પૌધાઓને ઝીંક જોઈતી માત્રામાં ન મળે તો પાન પીળા નીકળે છે અને એમાં ભૂરા ડાઘ અને કોઈ એક વાર કાળા રંગીન નસો દેખાય છે. ઝીંક પૌધાઓને તમારે ઝીંક સલ્ફેટના રૂપમાં આપવું પડશે. આમાં 36% ઝીંક છે. 9 કિલો ઝીંક સલ્ફેટને 500 લિટર પાણીમાં મેળવી 1 હેક્ટરના છંટાવ માટે દ્રવ્ય તૈયાર કરો. શાખાઓ કાપ્યાના અથવા ફસલ કાપ્યાના 15-20 દિવસ પછી પાનો પર આના છંટાવ કરો. ઝીંક સલ્ફેટના છંટાવથી તમને દરેક હેક્ટરમાંથી 12 મેટ્રિક ટન વધુ પાન ઉપલબ્ધ થશે. આ પછી દવાઓના વપરાશથી શેતુરના જોઈતા પૌષ્ટિક તત્વ મળી શકશે અને રેશમના કીડાઓને મળશે પૌષ્ટિક આહાર. બનાવેલી રીતો અપનાવો અને પછી તમારા શેતુરના બગીચામાં ફરક જુઓ. શેતુરના પાન ઘણા નાશી અને પરજીવી કીડાઓના શિકાર થઈ જાય છે. આ પરજીવી કીડાઓમાં મુખ્ય છે પાન ખાનારા કીડા અને રસ ચૂસનારા કીડા. રસ ચૂસનારા મુખ્ય કીડાઓ છે મિલીબગ, સ્કેલ ઇન્સેક્ટ, થ્રિપ્સ અને જેસિડ. આ બધા જ કીડાઓનો પ્રકોપ ગ્રીષ્મ ઋતુમાં સૌથી વધુ હોય છે. મિલીબગ જે શેતુરના પાનના રસ ચૂસી જાય છે ખૂબ જ ખતરનાક કીડો છે. આ કીડાઓની હાજરીની નિશાનીઓ છે શેતુરના પૌધામાં જુદા એપિકલ શૂટ, ચપટી અથવા જાડી ડાળ અને કરચળીવાળી પાન. આ નિશાનીઓ ટુકરાના નામે ઓળખાવે છે. આના કારણ પાનની ગુણવત્તા અને પેદાવાર ઘટી જાય છે. પહેલા માનવામાં આવતું હતું એમ ટુકરાની ઉત્પત્તિ વાયરસ અથવા પેથોજનથી નથી થતી. સાધારણ રીતે 1 મિલીબગ કીડી 300 ઈંડા મૂકે છે. વધતી વખતે કીડીઓનું જીવનકાળ 3 અવસ્થાનું હોય છે અને કીડાઓનું જીવનકાળ 4 અવસ્થા યાની 25 દિવસના હોય. ટુકરાના પૂર્ણ નિયંત્રણ માટે ટુકરાની ચેપી ડાળીઓને કાપવાની અને બાળવાની ક્રિયા 0.2% DDVP અને 0.5%ના સાબુની દ્રવ્યની છંટાવ ક્રિયા અને લેડીબર્ડ બીટલને બગીચામાં છોડવાની ક્રિયા એકી સાથે થવી જોઈએ. સ્કેલ ઇન્સેક્ટ એક બીજી જાતના રસ ચૂસનારા કીડા છે. આ કીડાના આક્રમણથી શેતુરના પૌધા સુકાઈ જાય છે અને એમાં ભૂરી અથવા કાળી કરચળી પડી જાય છે. શેતુરની ડાળીના 1 ભાગ ડીઝલ ઓઇલ અને 3 ભાગ સાબુનના મિશ્રણથી સાફ કરવાથી ડાળી ઉપર બેઠેલા સ્કેલ ઇન્સેક્ટ ખરી પડે છે. બધા ઈડા વિનાશ કરવા પેરાથીન, મેલાથીન અને DDVPનું મિશ્રણ સાબુનના પાણીનો ઘોળમાં મેળવી બગીચામાં છંટાવો. છટાવ્યા 10 દિવસ પછી શેતુરના પાન રેશમના કીડાઓના આહાર માટે યોગ્ય થઈ જાય છે. થ્રિપ્સ પણ એક રસ ચૂસનારા શેતુરના કીડા છે. પ્રભાવિત થયેલા શેતુરના પાનો પર ડાઘ દેખાય છે અને એ શેતુરના પાન જલ્દી મોટા થઈ પીળા પડી જાય છે. પ્રભાવિત થયેલા શેતુરના પાન ઉપયોગ્ય યોગ્ય નથી. થ્રિપ્સના નિયંત્રણ માટે 0.02% DDVPનો 2 વાર અઠવાડિયાના અંતર પછી પાન પર છાંટવું જોઈએ. છાંટવના 7 દિવસ બાદ શેતુરના પાન રેશમના કીડાના આહારને યોગ્ય થઈ જાય છે. જેસેથી શેતુરના પાનને હોપરબર્ન નામક રોગ લાગે છે. પાનના ઉપરી ભાગમાં ભૂરા રંગના ડાઘ આ રોગના પ્રથમ લક્ષણ છે. આવા ડાઘ પછી પાનની કિનારા પર દેખાય છે અને વધતા વધતા આ ડાઘ પાનના મધ્ય ભાગ સુધી પહોંચાઈ જાય છે. આખરે પાન બંધ થઈ ખરી પડે છે.
એક અઠવાડિયાનું અંતર રાખી બે વાર 0.05% GDPના છટાવથી જેસિડ પર નિયંત્રણ પામી શકાય છે. ચેતુરનું પાન ખાનારા પ્રમુખ કીડા છે બિહાર હેરી કેટરપિલર. પંખ વિનાના ગ્રાસપર અને કટવર્મ્સ, આ બધા જ કીડા વર્ષા ઋતુના પ્રારંભ પછી વધુ જોવામાં આવે છે. બિહાર હેરી કેટરપિલર શેતુરનું પાન ખૂબ જ તેજીથી ખાઈ જાય છે. વધતી વખતે પોતાની પહેલી ત્રણ અવસ્થા દરમિયાન આ કીડા મળીને પાનના ક્લોરોફિલ લેયરનો ખાઈ જાય છે. પ્રભાવિત થયેલા પાન સુકાઈ જાય છે, મરી જાય છે અને ખરી પડે છે. પોતાઓની આખરી અવસ્થાઓમાં આ કીડા આખાને આખા પાન ખાઈ જાય છે અને શાખાઓ પાન રહિત થઈ જાય છે. આ કીડાઓનું શંકીકરણ જમીનમાં થાય છે અને એમનું પૂર્ણ જીવનકાળ 48-50 દિવસ લાંબુ હોય છે. આ કીડા પોતાના ઈહા એક સમૂહમાં પાનના નીચલા ભાગમાં મૂકે છે. આને ભેગા કરી નષ્ટ કરવા જોઈએ. પ્રારંભિક અવસ્થામાં જ આ કીડાઓનું આક્રમણ સહેલાઈથી દેખાઈ આવે છે, કારણ પોદાના ઉપરના પાનની નસો જેલીની જેમ સાફ દેખાય છે. નીચલા પાનો પર અને જમીન પર પડેલા આ કીડાઓનું કાળું મળ પણ આ કીડાની હાજરીની નિશાની છે. આ કીડાઓને એકી સાથે નાશ કરવું સહેલું છે. મોટા થઈ તેઓ બગીચામાં ફેલી જાય છે. આ વખતે આ કીડાને મારવા માટે 0.2% GDVP છાંટવું જરૂરી બની રહે છે. છટાવના 15 દિવસ બાદ પાન રેશમના કીડાઓના આહાર રૂપે આપી શકાય છે. કટવમ કીડા પણ છેતુરના પાન ખૂબ જ ખાય છે. આ કીડાઓ નાના પૌદાઓની શાખાઓ પર આક્રમણ કરી એમને કાપી નાખે છે. પરિપક્વ કીડા લીસા અને રંગમાં લીલા તથા ભૂરા હોય છે અને તેઓના શરીરના દરેક ભાગમાં 4 કાળા ડાઘ હોય છે. બિહાર હેરી કેટરપિલર જેમ જ આ કીડાઓ પણ એકી સાથે આહાર કરે છે અને તેઓ પણ કેટરપિલર કરે છે એવું જ નુકસાન કરે છે. આ કીડાઓ પોતાના ઈડા 200-300ના સમૂહમાં પાનના નીચલા ભાગ પર મૂકે છે. મોટી અવસ્થામાં આ કીડાઓ રાત્રે જાગે છે. શંખીકરણ જમીનમાં થાય છે અને એમનું પૂર્ણ જીવન 35 દિવસનું લાંબુ હોય છે. શેતુરના બગીચાની ગહેરાઈ સુધી ખોદવાથી આ કીડાઓ જુદી જ અવસ્થામાં દેખાઈ આવે છે અને તેઓના પ્રાકૃતિક શત્રુ તેઓ પર આક્રમણ કરી શકે છે. 0.025% પેરિથોન છાંટવાથી પણ આ કીડાઓનો નાશ થઈ શકે છે. છટાવના 8 દિવસ બાદ પાન રેશમી કીડાઓના આહાર માટે આપી શકાય છે. જમીનને ગહેરી રીતે ખોદવાથી અને સિંચાઈના પાણીથી ભરી દેવાથી આ કીડાની શંખી મરી જાય છે. પંખ વિનાના ગ્રાસપર પણ ખૂબ જ નુકસાનદાયી છે અને તેઓના પ્રભાવથી શેતુરની શાખાઓ તદ્દન જ પાન રહિત બની શકે છે. આ ગ્રાસપર લીલા રંગના હોય છે. ઢીલી જમીન 2-3 સેન્ટીમીટરની ઊંડાઈ પર આ સ્ત્રીલિંગ કીડી ઈડાઓ 6-8 ઝુંડ મૂકે છે. દરેક ઝુંડમાં 11-18 ઈડા હોય છે. 30 દિવસ પછી ઈડામાંથી જન્મી આ કીડીઓ 7 અવસ્થાથી પસાર થઈ 6 મહિનામાં પોતાના જીવનકાળ પૂર્ણ કરે છે. જમીનને ઊંડાઈ સુધી ખોદવાથી આ કીડીઓનો ઈડા દેખાઈ આવે છે અને તેઓના પ્રાકૃતિક શત્રુ તેઓના ખાઈ શકે છે. પૌદા ઉપર 0.5% BHC નો છટાવ પણ અસરકારક છે. 10 દિવસ બાદ પાન આહાર યોગ્ય છે. નાશી કીડાઓના આક્રમણથી થતી પાન અને ફસલની ક્ષતિને રોકાવવા માટે સમજાવેલા આ બધા જ ઉપાય અસરકારક અને કિફાયતી છે. શેતુરના પૌદાને ઘણી જાતના રોગ લાગી શકે છે. આ બધા જ રોગોમાં સૌથી ખતરનાક એ છે જે જડો પર આક્રમણ કરી આખે ને આખા પૌદાને મારી દે છે. જડો પર આક્રમણ કરતા 2 સૌથી મુખ્ય રોગ છે, રૂટ નોટ અને રૂટ રોટ. રૂટ નોટ મેલોડોગાઇન ઇનકોગ્નિટા નામક એક પરજીવી નેમોટોડને લીધે થાય છે. આ રોગ ઘણી જાતના પૌદાઓ પર આક્રમણ કરે છે, પણ શેતુર પર થતું આક્રમણ સૌથી વધુ ચિંતાજનક છે, કારણ શેતુર એક 2 વર્ષીય ફસલ છે. આક્રમિત જડો પર ગાંઠ થઈ જાય છે અને તેઓ પાણી અને ખાદનો પૂરેપૂર લાભ લઈ શકતા નથી, કારણ પાણી અને ખાદનો પૌદાની નસે નસ સુધી પહોંચાડતા ટીશ્યુ પર અસર થાય છે. રોગી પૌદા વધતા નથી અને એમના પાન નાના અને રંગમાં પીળા હોય છે. જે બગીચામાં આ રોગ ફેલ્યો હોય
ત્યાં પૌધા એક સમાન વધતા નથી અને પાનની ઉપજ 10-15% ઘટે છે. આ રોગ રોગી કલમો, અવજાર અને પાનની માધ્યમથી ફેલે છે. રોગ પેદા કરનારા નેમોટોડનું જીવનકાળ 3 ભાગનું હોય છે. ઈડા, કીડા અને પરિપક્વ જંતુ. ઈડામાંથી જન્મી કીડા શેતુરના જડોમાં ઘૂસીને જડોને ખાવા માંગે છે. આને લીધે જડોના સેલ્સ વધે છે અને ફળ સ્વરૂપ જડમાં ગાંઠ બની જાય છે. જડોની અંદર વસતા કીડા 4 અવસ્થામાંથી પસાર થઈ પરિપક્વતા પામે છે અને લાંબા ઈડા મૂકે છે. દરેક પરિપક્વ માદા કીડી જડોની ઉપર 300-400 ઈડા મૂકે છે. જો વાતાવરણ અનુકૂળ હોય તો ઈડામાંથી જન્મીને નેમોટોડ કીડી ફરી નવા જડ પર આક્રમણ કરે છે. રૂટ નોડ પર નિયંત્રણ પામવા નેમોટોડના ઈડા, કીડી અને પરિપક્વ જંતુ બધા જ નાશ થવો જોઈએ. આ માટે એકી સાથે જુદા જુદા ઉપાય લાગુ પાડવા જોઈએ અને આ નિયંત્રણ કાર્ય ઓછામાં ઓછું 2 વર્ષ સુધી કરવું જોઈએ. ગ્રીષ્મ ઋતુમાં ખેતરને ઊંડે સુધી ખોદવાથી ઈડા અને કીડીઓ ઉપર તીવ્ર તડકો પડે છે અને એ મરી જાય છે. ખેતરને સાફ અને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે. જો કલમોના જડો ઉપર ગાંઠ દેખાય તો એ કલમો ઉપયોગમાં ન લેતા ખેતરનો બધું જ સાફ સામાન વપરાશ પહેલા સારી રીતે ધોવું જોઈએ. ફ્રેન્ચ મારીગોલ્ડ અને તલના પૌધાઓને શેતુરના બગીચામાં શેતુરના પૌધાથી 30 સેન્ટીમીટર દૂર લગાડો. જ્યારે આ પૌધા ફૂલ આપવાના હોય ત્યારે ભૂમિને ઢાંકી દો. સાથે ભૂમિ સમૃદ્ધ બને છે અને આલ્ફા ટેરિથેનિલ જેવા પદાર્થ વાતાવરણમાં મુક્ત થાય છે, જે રોગના ફેલાવને રોકવામાં મદદશીલ છે. લીમડાના તેલના ટુકડા સસ્તા, જોખમરહિત અને અસરદાયી છે. જ્યારે રસાયણિક ખાદ લગાડવાનું વખત હોય ત્યારે આને પણ જમીન ખોદી લગાડો. પ્રતિવર્ષ દરેક હેક્ટર માટે 20 ટન ટુકડા જોઈએ અને 4 એકસરખા ભાગમાં વેચીને વાપરો. નેમેટિસાઇડ્સ એટલે કે ઔષધ મોંઘા તો છે પણ તેઓ ભરોસેમંદ છે અને તે માટે જ એમનો ઉપયોગ વ્યાજબી છે. પ્રતિવર્ષ દરેક હેક્ટર માટે 40 કિલો ફ્યુરાડેન 3G અથવા 30 કિલો રગબી 4 એકસરખા ભાગમાં વેચીને વાપરો. જમીનમાં ખાદ મૂકતી વખતે એને પણ સાથે જ મૂકી દો અને ત્યાર પછી જમીનમાં બરાબર પાણી મૂકો. 40-45 દિવસ પછી શેતુરના પાન રેશમના કીડાઓના આહાર માટે ઉત્તમ છે. લીમડાનું તેલના ટુકડાનો ખર્ચ દર વર્ષે 5,000 રૂપિયા છે અને ફ્યુરાડિનનો ખર્ચ દર વર્ષ પર હેક્ટર 2,800 રૂપિયા છે. શેતુરના જળ પર આક્રમણ કરતો બીજો એક હાનિકારક રોગ છે રૂટ નોટ, જે ફ્યુસારિયમ જાતિનો એક ફૂગથી થાય છે. આ રોગનું લક્ષણ છે બગીચામાં થોડીક થોડી જગ્યાઓ પર અચાનક મુરઝાવ્યું અને ખરવું પાન. પૌધાઓની શાખાઓ કાપ્યા પછી આ રોગને કારણે પૌધા ઉપર પાન નાના અને જાડા નીકળે છે અથવા નીકળતા જ નથી. રોગીલા પૌધા સહેલાઈથી જમીનમાંથી ઉખાડી શકાય છે. આમનું જડ સડેલા દેખાય છે અને ઝાયલમનો ભાગ ભૂરો હોય છે. જો રોગ તીવ્ર હોય તો આખા જ જડ સડી જાય છે. આ રોગ ભૂમિ દ્વારા, અવજાર દ્વારા અને વહેતા પાણીની માધ્યમથી ફેલે છે. વધુ ભેજ અને જળ નિકાસની ખરાબ વ્યવસ્થાથી આ રોગથી થતું નુકસાન વધે છે. એટલે જ આ રોગના નિયંત્રણ માટે પૌધારોપણથી પહેલા જ ધ્યાન લેવું જોઈએ. ગ્રીષ્મ ઋતુ વખતે ભૂમિને ઊંધી ખોદી એના પર તડકો લાગવા દેવો. એનાથી ફૂગના બીજ પર તડકો લાગે છે અને તેઓ મરી જાય છે. પૌધારોપણ પહેલા કલમોને 1 કલાક સુધી 0.2% બેવિસ્ટિનના દ્રવ્યમાં ડૂબાડીને રાખો. પછી પૌધારોપણ માટેના ખાડાઓમાં 4-5 ગ્રામ ડાયથીન M45 છાંટો. બગીચો સુસ્થાપિત હોય તો શું કરવું? પાન ખરતા દેખાય તો તરત જ પૌધાને બોર્ડોઝના મિશ્રણમાંથી ભીજાવી દો. આ મિશ્રણને 7.9 ગ્રામ કોપર સલ્ફેટમાં 8 ભાગનો ચૂનો અને 1 લિટર પાણી મેળાવીને બનાવો. પૌધાઓમાં ખૂબ જ નુકસાન થતું હોય તો એમને સાવધાનીપૂર્વક જળ સહિત જમીનમાંથી ઉખાડીને બાળી દો. 1-2 અઠવાડિયા સુધી ભૂમિને તડકો લાગવા દો.
આ સાવધાની અને ઉપચારો પર ધ્યાન આપશો તો તમારા શેતુરના બગીચામાં જળોનો રોગ નહીં થાય અને તમને સ્વસ્થ ફસલ મળી શકશે, સાથે તમે પામશો વધુ લાભ. રેશમના કીડાઓને પાલન માટે પાન મેળવવાના હેતુથી જ શેતુરની ખેતી થાય છે, પણ શેતુરના પાનને કઈ જુદી જુદી જાતના રોગ લાગી શકે છે, જેથી એક તરફ તો પાનની ઉપજ ઘટે છે અને બીજી તરફ રેશમી કીડાઓનું સ્વાસ્થ્ય બગડે છે. આને લીધે કીડાઓની ઉપજ અને ગુણવત્તા બેઉમાં ઘાટો થાય છે. શેતુરના પાનને લાગતા મુખ્ય રોગ છે લીફ સ્પોટ, પાવડરી મિલ્ડ્યુ તથા લીફ રસ્ટ. આ ત્રણો રોગ ફૂગથી થાય છે અને એટલે જ ચોમાસામાં અને શિયાળામાં જ વધુ થાય છે. લીફ સ્પોટ નામક રોગના ચિહ્ન છે પાન પર દેખાતા ભૂરા ડાઘ. આ ડાઘ વધીને પાનનું નુકસાન કરે છે, જેથી પાન પીળા પડી જઈ વખત પહેલા જ ખરી પડે છે. પાનની ઉપજ 10-12% ઘટે છે અને થોડાક રોગીલા પાનોને કારણે 20-25%ની વધુ ઉપજ પર અસર થાય છે. પાનમાં ભેજ, પ્રોટીન, સાકાર તથા વિટામિનનું પ્રમાણ ઘટે છે અને આને કારણે પાન પૌષ્ટિક રહેતા નથી. આ રોગની ઉત્પત્તિ સર્કોસ્પોરા મારિકોલા નામક ફૂગથી થાય છે, જે રોગીલા પૌદાઓ પરથી અને પૌદાઓના અવશેષમાંથી વાયુના માધ્યમથી વિસ્તૃત થાય છે. જ્યારે આ ફૂગના બીજ પાનની સતા પર પડે છે ત્યારે માયસેલિયા ઉત્પન્ન થાય છે, જે પાનના ટીસ્યુને છેદીને 10-12 દિવસમાં રોગની ઉત્પત્તિનું કારણ બને છે. આ ફૂગ 3-4 દિવસમાં જ ફરી બીજ ઉત્પન્ન કરે છે, જે વાયુના અથવા વર્ષાના માધ્યમથી ફરી રોગ ફેલાવે છે. પૌદાઓ વચ્ચે વધુ જગ્યા છોડવાથી ભેજમાન ઘટે છે. આ રોગને જોતા જ રોગીલા પાનને તોડી બાળી દો. 2 વાર 15 દિવસનો અંતર છોડી 0.2% બવિષ્ટિન દ્રવ્યનો છટાવ પણ કરો. છટાવના 6 દિવસ પછી પાન રેશમના કીડાને આહાર માટે આપી શકાય છે. પાવડરી મિલ્ડ્યુ શેતુરને લાગતો એક બીજો ફૂગીલો રોગ છે, જે પહાડી ક્ષેત્રોમાં ચોમાસાના સમય અને મેદાની ક્ષેત્રોમાં શિયાળાના વખતે લાગી શકે છે. આ રોગ ફિલેક્ટિનિયા કોરિલિયા નામક ફૂગને લીધે થાય છે. આ એક પરજીવી ફૂગ છે, જે પાનના નીચલા ભાગ પર આક્રમણ કરે છે અને વિશેષ માયસેલિયા દ્વારા પોતાને માટે પૌષ્ટિક તત્વ દોરી લે છે. આ પ્રારંભિક અવસ્થામાં કોનિડિયા દ્વારા પ્રજનન કરી અને પછીની અવસ્થામાં પ્રજનન કર્યા વગર એસ્કોપોર્સના માધ્યમથી વધે છે. પાવડરી મિલ્ડ્યુથી પીડાતા પૌદાઓમાં પાનના નીચલા ભાગ પર સફેદ અનિયમિત ચૂરો દેખાય છે. આ ચૂરાના દાગ વધે છે અને પછી કાલા પડી જાય છે. રોગીલા પાન પીલા અને જાડા બની જાય છે. જે પાવડરી મિલ્ડ્યુને નિયંત્રણમાં ન લાવો તો પાનની ઉપજ પહાડી ક્ષેત્રોમાં 10-15% ઘટી શકે છે અને મેદાની ક્ષેત્રોમાં 5-6% નુકસાન થઈ શકે છે. આ રોગનું નિયંત્રણ ફૂગરોગ દવાઓથી થઈ શકે છે. 0.2% પૌષ્ટામાં કેરાથિન અથવા બેવિસ્ટિન નામક દવાઓને શેતુરના પૌદા પર છાંટો. ધ્યાન રાખો કે પાન નીચે સુધી ભીજાઈ જાય. જે રોગ વધુ ફેલી ગયું હોય તો 15 દિવસ પછી દવાનો ફરી છંટકાવ કરો. છંટકાવના 1 અઠવાડિયા પછી પાન રેશમના કીડાઓને આપી શકાય છે. લીફ રસ્ટ એક બીજો ફૂગીલો રોગ છે, જે શિયાળામાં થાય છે. પડવ અને પરિપડવ પાનને આ રોગ લાગે છે અને જે પાનની ફસલમાં મોડું થાય તો આ રોગ ખૂબ જ તીવ્ર થઈ જાય છે. પાનના નીચલા ભાગ પર નાના ભૂરા રંગના દાગ પડે છે અને ધીરે ધીરે વધી બેઉ બાજુ દેખાય છે. પાન પીલા પડી સુખાઈને ખરી પડે છે. લીફ રસ્ટ સેરોટેલિયમ ફિસીને કારણે થાય છે અને આ રોગને ફેલાવ એના બીજ કરે છે. પાનની ઉપજમાં 5-15% નુકસાન થાય છે. જમીન પર ખરી પડેલા પાન આ રોગને ફેલાવવામાં મદદ કરે છે, એટલે ખરેલા પાન ઉપાડી ભેગા કરી બાળી દેવા જોઈએ. વધુ અસર માટે 0.2% પૌષ્ટિકતાના કવચ નામક
દવાના દ્રવ્ય બે વાર 15 દિવસનો અંતર છોડી બગીચામાં છાંટો. 7 દિવસ બાદ તમે પાનને તોડી રેશમના કીડાઓને આહાર માટે આપી શકો. આમ તમે જોયું કે બગીચાનું સ્વાસ્થ્ય સાચવું ખૂબ જ જરૂરી છે. સખત નિગરાની રાખો અને વખતસર બચાવ કાર્ય કરો. પરિણામ રૂપે તમે પાન